વાયરસને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા આગામી 31 માર્ચ સુધી પાલિકા સંચાલિત તમામ સ્વિમિંગ પુલો બંધ કરી દેવાયા છે અને સાથે જ પાલિકાના તમામ ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટનું જો બુકિંગ કરાવ્યું હોય તો રદ કરવા માંગતા હોય તો 100% રિફંડ પાછું આપવાનું પણ નક્કી કરાયું છે. વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસ સુરતમાં ફેલાય નહીં તેની તકેદારી રાખવા માટે સુરત મહાનગરપાલિકાના કમિશનરે અગમચેતી વાપરીને અત્યારથી જ સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આજે તેમણે પાલિકાના તમામ વિભાગીય વડા, ઝોનલ ચીફ, સ્મીમેર મેડિકલ કોલેજના સંચાલકોને આદેશ જારી કર્યો છે કે આગામી 31 માર્ચ સુધી પાલિકા સંચાલિત તમામ સ્વિમિંગ પુલો બંધ રાખવાના રહેશે. આ ઉપરાંત પાલિકાના ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટનું 31 માર્ચ સુધી બુકિંગ કરાવ્યું હોય અને જો કોઈ સ્વૈચ્છિક રીતે રદ કરાવવા માંગતા હોય તો અરજદારોને 100% રિફંડ આપવા નક્કી કરાયું છે. સાથે જ આરોગ્ય વિભાગે કોરોના વાયરસને લઈને અલગથી હેલ્પલાઇન નંબર શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત તમામ પ્રાઇવેટ કેબ, કાર, ઓટો રિક્ષા, સુરત મહાનગરપાલિકા સંચાલિત બસોના પેસેન્જરોને કોરોના વાયરસ બાબતે અવગત કરવા માટે જરૂરી સૂચના પ્રસાર કરવાની પણ સૂચના આપી રહી છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા પ્રાઇવેટ હોસ્પિટલોમાં આઇસોલેશન તથા વેન્ટિલેટરની ફેસિલિટી ઉપલબ્ધ કરવાની પણ તાકીદ લેવાઈ રહી છે. આમ કોરોના વાયરસને લઈને તકેદારીના પગલાં લેવાનું શરૂ કરાયું છે. અગમચેતીના પગલાંને લઈને મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું છે કે શહેરીજનોએ ગભરાવાની જરૂર નથી, હેન્ડશેક કરો નહીં. હાલની પરિસ્થિતિમાં ભારતમાં અનેક વિવિધ સમસ્યાઓ ઉદ્ભવી રહી છે અને આ સમસ્યાઓના નિરાકરણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આપણે હજુ સદનસીબ છીએ કે ગુજરાતમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. કમલેશ સોની સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.